બાળકો ચલો ઘણા દિવસથી ઘરે બેઠા છો ને આજે કઈક અલગ જગ્યાએ જઈએ ક્યાં જવું છે રેલવે સ્ટેશન જઈએ આવ્યા છીએ ખેતરોમાં જઈએ આવ્યા વાડીઓમાં જઈએ આવ્યા આજે ગામડે જઈએ બરાબર ગામડે તમે જાઓ તો જનરલી જાતા જ હોય બધા ગામડે શું જુઓ છો પહેલમ પહેલાં હા ગામનું પાદર પાદર એવી જગ્યા છે કે જ્યાં જતા હોય તો આપણે આખા એ ગામનું દ્રશ્ય છે એ જોઈ શકીએ આખા એ ગામડા વિશે ખ્યાલ આવી જાય એક નદી હોય અથવા તો તળાવ હોય કિનારે એક મંદિર હોય કેટલા બધા વૃક્ષો અને એ વૃક્ષોના ઓટા ઉપર બેઠેલા કેટલાય વૃદ્ધ વડીલો હોય આવો બધો એક દ્રશ્ય તમે આમ નેચર સીનમાં ઘણીવાર ડ્રો કરતા હશો તો આપણે આજે એવા જ એક ચેપ્ટરને ભણીએ છીએ જેનું નામ છે પાદર ચેપ્ટર નંબર 9 પાદર લેખકનું નામ છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી કિશોરસિંહ સોલંકીએ લખેલું ખૂબ સરસ મજાનો આ લેસન છે એમનો જન્મ 1/4/1949માં મગરવાડા ગામમાં બનાસકાંઠા જિલ્લાનું મગરવાડા નામનું ગામ છે ત્યાં થયો હતો ગુજરાતી સાહિત્યમાં કવિતા નવલકથા નિબંધ ખૂબ ટૂંકી વાર્તાઓ અને ખૂબ સરસ મજાના સાહિત્યોથી ભરપૂર એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે વાંચીએ એના પાઠ એટલે આપણને એમ થાય બસ વાંચતા જ જઈએ આપણે સ્વયં ત્યાં પહોંચી જઈએ એવી અનુભૂતિ આપણને ત્યાં જઈને એના પાઠ વાંચીને થાય છે તો એવું જ સરસ મજાનો નિબંધ આપણે ભણવાનો છે ચાલો શરૂ કરીએ અમે પાદરમાં રમીએ લેખક પોતાના સંસ્મરણો આપણી સમક્ષ વાગોળે છે રજૂ કરે છે યાદ કરે છે કે અમે પાદરમાં રમીએ અમે બધાએ પાદરમાં મિત્રો બધા સાથે રમતા પાદર શબ્દ સાંભળતાની સાથે જ એટલો બધો આનંદ થાય ને કે ન પૂછો વાત અમારા પગ આપોઆપ નાચવા માંડે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય ને એવું અમને લાગે બધા બાળકોને રમવું તો સૌથી વધારે ગમે ને મોટા નહીં ગમે પણ કામની વ્યસ્તતાને લીધે રમી ન શકે પણ છતાંય રમવું દરેકને ગમતું હોય એટલે લેખક એમ કહે છે કે જાણે પાદરનું નામ સાંભળતા જ પગ છે દોડીને પાદર તરફ પહોંચી જાય છે અમે પાદરને ગોંદરું એવું નામ પણ આપેલું ગોંદરું પણ કહી શકાય ગોંદરું તરીકે ઓળખતા અમે અમારા માટે ગોંદરું એ ચોકલેટ જેવું જેમ ચોકલેટને ચગળીએ અને ધીરે ધીરે ચગળતા ચગળતા આપણે એનો ટેસ્ટ સ્વાદ લઈએ ને એવી રીતે પાદરનું પણ એવું છે બસ એને મમળાવ્યા કરવાની એને ચગળવાની એનો સ્વાદ લેવાની મજા જ અનેરી છે કોઈ દિવસ મન ભરાય જ નહીં ખાતા જ રહીએ એવું થાય ચોકલેટ ખાવાથી પાદરનું એવું જ છે રમા જ કરીએ રમા જ કરીએ તો અહીંયા લેખક કહે છે કે અમારે મન ગોંદરું એ ચોકલેટ જેવું છે એને મમળાવવાની મમળાવવું એટલે શું ચગળવું એને અનુભૂતિ કરવી એને આપણે આત્મરસ કરવો એને આપણે પીવું તો ગોંદરામાં પણ આવી જ મજા આવે છે મારા ગામને ગોંદરે બે વિશાળ વડ છે વિશાળ ખૂબ મોટા એવા વડ છે જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જ જાય છે સામાન્ય ભાગે પીપર અને પીપળા છે મોટા મોટા એવા વૃક્ષોથી ભરેલું એ ગોંદરું ખૂબ આપણને વાલું લાગે એવું લેખક કહે છે સામે લીમડા છે વડલો છે પીપર છે કેટલાય બધા મોટા વૃક્ષો ગોંદરાની પાસે એક કૂવો છે ગામ પાણી ભરે અને ત્યાં મોટો એક હવાડો છે કૂવામાંથી જે પાણી બહાર કાઢવામાં આવે અને ત્યાં ને ત્યાં એક નજીકના હોજ જેવું કુંડી જેવું હોય એને આપણે હવાડો કહીએ તો ત્યાં કેટલાય લોકો પાણી ભરવા આવે બે બળદની જોડ કોસથી એ હવાડો ભરે એટલે બળદ છે એની સાથે કોસથી એ એક દોરીથી એ બાંધેલો હોય ઘડો જેવું હોય અને જે ફરતો રહે અને એમાંથી પાણી નીકળીને હવાડામાં આવતું રહે અને મોટું એ પાત્ર છે એ પાણી હવાડામાં ખાલી કરે ને એવી રીતે ટાંકો છે એ આખો ભરાતો રહે એને આપણે કહે છે હવાડો તો બે બળદની જોડી છે એ આવું હવાડું ભર્યા કરે વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર ખૂબ સરસ મજાની રેતી દરિયાની જે માટી હોય ને રેતી એવી સરસ મજાનો પણો કહેવાય ને એ અમારો પાદર અમે નાના હતા ને તો નવરાત્રિમાં અમારા જે સરફેસ હોય ને જ્યાં રમવાનું છે ત્યાં એવી જ રેતી વેરી દેતા એવી જ રેતી મોટો ટ્રક ભરીને ત્યાં આખી ભરી નાખવાની અને પછી રમવાનું ને રાસ ને ગરબા ને ખૂબ મજા આવે ને ક્યારેક ક્યારેક તો નાના જે છોકરા હોય ને એ તો એવા આળોટે કે ન પૂછો વાત તો આવી પાદરમાં પણ આવી જ રમવાની મજા આવે આગળ લેખક કહે છે
ગોંદરો તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ગોંદરે બધાય નાના મોટા જેટલા છે બધા છોકરાઓ છોકરીઓ આવે. કોઈનું છોરું મતલબ કોઈનું બાળક છે એ ઘરવાસ કે શેરીમાં ન મળે તો નક્કી જ થઈ જાય કે એ ગોંદરે જ ગયો છે, મતલબ એ પાદરે જઈને રમે છે. જ્યારે નજીકમાં ક્યાંય બાળક મળે નહીં એટલે માતાને ખબર જ હોય કે આ ભાઈ છે એ ત્યાં પહોંચી ગયા છે. છોકરો ક્યાંક વડની વડવાયો કે ઝાડની બખોલમાં લપાયેલો હોય તે મળી જાય. ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ ગોતીને બેઠો હોય કે માતા છે એને ગોતતાય થોડીક તકલીફ થાય. છોકરાને શોધવામાં જો એની માતાને તકલીફ પડે ને તો એનું આવી જ બને. ગોતવામાં ગોતવામાં કેટલો બધો સમય વયો જાય અને મોટા લોકો હોય એને ટાઈમ બધું પંક્ચ્યુઆલિટી હોય એ જાળવવી પડે, કામ છે બધું વ્યવસ્થિત રીતે કરવાનું હોય, એમાં જો સમય થોડોક વધારે ગયો તો મમ્મીનો ગુસ્સો પછી આસમાને પહોંચે. મારા પીટ્યા લડતા તારો કૂટું ઓછલો, એક પ્રકારનો એવા ગુસ્સાથી એ વારો જ પાડી દે, મારતી જાય ને બોલતી જાય. અડધા દાડાથી તને શોધું છું આખા ગામમાં, એવું બોલતા બોલતા બે ચાર લાફા તો ચીકી જ દે. બીજા છોકરાઓ છે ને એ શું કરે, ઝાડની ઓઠે મતલબ ઝાડના થડની પાછળ સંતાઈ જાય અને આ બધું જોયા કરે અને પછી અંદરો અંદર વાતો કરે જેવો માર્યો નહીં, મતલબ કે કેમ ધોકાઈ નહીં કોને, કેવો માર્યો લે વારો પડી ગયો. એટલે ત્યાં બીજો એની આરવાર હોય એમ કે તને તારી માં નથી મારતી, તારો વારો પડે જ છે ભાઈ. એટલે બધાય બોલવા વાળા સાંભળવા વાળા બધાય ચૂપ થઈ જાય. અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. સવારમાં પહેલી નિશાળ મતલબ જ્યાં બધું જ શીખ્યા છીએ એ જગ્યા એ ક્યું આ ગોંદરું. ગોંદરું નિશાળમાં તો કહે છે કે અમારી નિશાળ છે 11 વાગે શરૂ થાય છે. ગામડામાં લોકો તો સવારે ઘરનું વાસિંદું કરે, મતલબ સ્ત્રીઓ છે એ બધું ગાયના છાણ ને પોદળાને બધું ભેગું કરીને વાસિંદું કરી અને પછી પાણી ભરવાને રોટલાને બધું પતાવી અને એ ખેતરે જતી રહે. પુરુષો પણ એની સાથે જતા રહે. અને અમે ભણેશ્રીઓ નેવાનો છાયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડી અને નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કાંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. કેટલું લાંબુ વાક્ય છે પણ કેટલું સરસ લાગે છે. કહેવાનો મતલબ એવો છે કે સવાર સવારમાં માતા પિતા છે કામ કરી કાઢીને રસોઈ કરવાની બીજું કામ કરવાનું એ બધું કામ કરી અને ખેતરે જતા રહે. બાળકો છે જે ભણેશ્રી કીધા, ભણેશ્રી મતલબ એવા ભણવાવાળા તો અમે એવા બાળકો ભણેશ્રી અમારી બુક્સની વાત કરીએ કે અમારી ચોપડીઓની કે અમારા સ્લેટની વાત કરીએ બધુંય ફાટેલું તૂટેલું અવ્યવસ્થિત અને છતાંય અમે ભણીએ પેનથી લખીએ ન લખીએ અને અમે પાદરે જવા માટે નીકળી પડીએ. આગળ લેખક કહે છે સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબ જો આવતા જતા જોઈ જાય તો યુદ્ધભૂમિમાં જેમ સૈનિકો ભાગે એમ અમે લોકો વડની વડવાઈની પાછળ ભાગી જઈએ, કારણ કે સાહેબ જોઈ જાય એટલે વારો પાડે. ખોદેલા ખાડાઓમાં અમે લપાઈ જઈએ, ત્યાં એવા ખાડાઓ હોય એની અંદર અમે સંતાઈ જઈએ. સાહેબ જોઈ જાય ને તો આવી જ બને, પછી વારો પડી જાય. હવે આગળ કહે છે અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી, મતલબ એ સમયમાં સાહેબને મન થાય એવા સ્ટુડન્ટને ખીજાઈ શકે ને એટલું મારી શકે ને એ દબા દબી ધોઈ નાખે, પેરેન્ટ્સ કાંઈ એમાં પંચાત કરે નહીં. એટલે એ સમયમાં એવું કહેવાતું કે 10 વાગે સમસમને વિદ્યા આવે રૂમ જો. એટલે શિક્ષક જો જોઈ જાય કે ભાઈ તો અહીંયા ભણ્યા અહીંયા બેઠા છે તો શું થાય વારો પડી જાય. એટલે બધાય છે એ સાહેબોને જોઈને અડધા અહીંયા ખોડેલા ખાડામાં હંતાઈ જાય અને અડધા છે એ ઝાડવાની પાછળ સંતાઈ જાય. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય. ગામનું નાક હોવું મતલબ ગામની ઇજ્જત હોવું. ગોંદરું છે એ ગામની ઇજ્જત છે, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે ને એ જો જાણવું હોય ને તો એ ગોંદરા પરથી જ પરખાઈ જાય. એમ કેમ આપણે કહીએ કે જનરલી કોઈ વ્યક્તિના ઘરે જઈએ તો એનો ડ્રોઈંગ રૂમ ઉપરથી આપણને ખબર પડી જાય કે એ માણસો કેવા છે ને એનું રહેણી કેણી કેવી છે એનું વર્તન કેવું છે.
તો એને એવી જ રીતે જ્યારે કોઈ ગામડામાં પ્રવેશીએ અને ગોંદરે જો આપણે જે જોઈએ ને એના ઉપરથી ખબર પડે કે આ ગામમાં રહેવાવાળા માણસો કેવા છે. તો કહે છે અહીંયા લેખક આગળ કે ગામ કેવું છે ગોંદરા ઉપરથી જ ખબર પડી જાય. ગોંદરામાં તો આખાય ગામના માણસો ઢોર કૂતરા પશુ પંખીઓના પગલા જોવા મળે. જે હોય કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ જીવ એવોની હોય જેના પગલા એ ગોંદરે નહીં હોય. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. ગોંદરો એ એવી જગ્યા કે જ્યાં બધું સારા પ્રસંગો થાય અને માઠા મતલબ એવા દુઃખદ જે બનાવો બન્યા હોય એના પછી જે વિધિઓ બધી હોય એ પણ ગોંદરે થતી. કુએથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણિયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. પાણી ભરી અને સ્ત્રીઓ જ્યારે જાય પાણી ભરવા આવે તો એ વાતો કરતી જાય અને ભરીને જાય તો એ વાતો કરતા કરતા થાકે નહીં. અમસ્તી સ્ત્રીઓની વાત કોઈ દિવસ ખૂટે નહીં. પાણી ભરવા આવ્યા છે તો સાથે સાથે થોડી વાતો કરી લઈએ. એમ કરતા કરતા સ્ત્રીઓ વાતો કરતી થાકે નહીં અને યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. મતલબ એક પ્રકારનો પોતાનો માભો બતાવતા જાય કે ભાઈ જો હું અહીંયા ઊભો છું. તો આવતા જતા એ પોતાનો માભો બતાવતો જાય. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય. મેળો જે છે ગામનો જે એ ક્યાં ભરાય? ગોંદરે ભરાય. આપણે મેળાની સિઝન વહી ગઈ, શ્રાવણ મહિનો આખો વયો ગયો, છતાં આપણે મેળે ન જઈ શક્યા, પણ હવે આવતા વર્ષે જાશો. એવી રીતે ગામને ગોંદરે જ મેળો પણ ભરાતો. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય તો વાયા ગોંદરેથી. વાયા મતલબ એ જગ્યાએ થઈને. તો ગમે ત્યાં જવાનું હોય, ગામડે આવવાનું હોય ગામડેથી કે બીજા ગામડે જવાનું હોય, ગોંદરે થઈને જ આવી અને જઈ શકાય. ગોંદરો તો ગામનો જીવતો જાગતો ચોપડો. જીવતો જાગતો ચોપડો મતલબ શું? જ્યાં બધી જ ખબર બધી જ માહિતી છે એવી એક જગ્યા એવી એક વસ્તુ. તો ગોંદરો છે એ ગામનો જીવતો જાગતો ચોપડો છે. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ શકે નહીં. એની અંદર નામ લખાવી મતલબ કે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર કોઈ માણસ આવી શકે નહીં, કોઈ જઈ શકે નહીં. અહીંયા રજીસ્ટ્રેશન એટલે ઊભા રહીને પોતાનું નામ લખાવે એમ નહીં, પણ દરેક માણસ જે ગોંદરામાં આવે છે ગામડામાં એ ગોંદરામાં થઈને આવશે અને જશે તો એ ત્યાંથી જ વૃદ્ધો ત્યાં બેઠા જ છે. એ લોકો જોયા કરશે કે આ કોઈ માણસ આવ્યો અને કોઈ ગયો. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામય ગોંદરે થાય. એક એવી આપણી પ્રથા છે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે પછી એની જે શવયાત્રા નીકળે ત્યારે એ લઈ અને એના ઘરેથી લઈ અને ગોંદરે એને થોડી વાર વિસામો આપે અને ત્યાંથી ફરી પાછો એને લઈ અને પછી સ્મશાને ફરી એને અગ્નિદાહ આપવા માટે લઈ જવામાં આવે. તો અહીંયા લેખક કહે છે કે કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો પણ ગોંદરું જ ગણાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય. જે મૃત્યુ થયું છે એ મૃત વ્યક્તિના અંગૂઠામાં આગ મૂકવાનું ત્યાં થાય એવું આપણને લેખક કહે છે. અને છેલ્લો વિસામો આવે સ્મશાન. અને છેલ્લું મનુષ્ય જીવનનો અંતિમ વિસામો એ શું છે? સ્મશાન. તો સ્મશાને જતા પહેલાં પણ એ મૃત વ્યક્તિને ગોંદરે એક વખત મૂકવામાં આવે છે, એના શવને ત્યાં રાખવામાં આવે છે, લઈ જવામાં લાવવામાં આવે છે. આનર્થ ઉત્તર ગુજરાત. આગળ લેખક કહે છે કે ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ભવાઈ અત્યારે સાવ લુપ્ત થઈ ગઈ છે, પણ નવરાત્રિમાં તમે બે પાંચ જગ્યા એવી છે કે જ્યાં તમે જોઈ શકો ભવાઈ કેવી છે. જે પુરુષો છે એ જ સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે અને સરસ મજાનું નાટક કરે છે, ગીત વગાડે સંગીત વગાડે અને બોલતા જાય અને ખૂબ મજા આવે. તો એ કહે છે કે આનંદ એટલે કે ઉત્તર ગુજરાત એ ભવાઈનો દેશ છે. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય છે, કારણ કે વરસાદને કારણે કોઈ આવી શકવાનું નથી, કોઈ જોઈ શકવાનું નથી, એટલે ચોમાસાના 4 મહિના બંધ રહે છે. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર. ભોજક એટલે કે જે લોકો ભવાઈ કરે છે એ બધા વ્યક્તિઓ, એ બધા પાત્રો. તો એનું એક કેન્દ્ર અમારું ગામ ગણાતું. મતલબ જ્યારે પણ ભવાઈ શરૂ કરવાની હોય તો અમારા ગામથી શરૂ થતી. આસો સુદ પાંચમની રાત્રે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. આસો મહિનો બેઠે, વરસાદ બરોબર, ચોમાસું છે, વિદાય લેવાની સ્થિતિમાં હોય ત્યારે પાંચમથી
નવરાત્રિના પાંચમા દિવસે આસુસુદ પાંચમને દિવસથી અમારા ગામમાં જે ભવાઈ છે એ શરૂ થાય, શ્રી ગણેશ કરાય. એ સિવાય બીજે ક્યાંય ભવાઈ ભજવી શકાય નહીં એવો વણ લખ્યો કાયદો. મતલબ એવું ચોખવટ નથી કરી, પણ છતાંય અમારા ગામથી જ હંમેશા ભવાઈની શરૂઆત કરવામાં આવતી. ગોંદરે આવેલા પીપરીના થડ પાસે પડદા બંધાય. બે વૃક્ષો સામસામા હોય, પીપરનું વૃક્ષ હોય એના થડની ઉપર પડદો બાંધવામાં આવે છે. અને પછી તો નરઘા વાગે, ભૂંગળ ફૂંકાય અને શરૂ થાય છે તાતા થઈ થઈ તુહુ તુહુ. અને આવી રીતે સરસ મજાના વાજિંત્રો સાથે ભવાઈના શ્રી ગણેશ કરવામાં આવે છે. અમે ટાબરિયા મતલબ નાના બાળકો, અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડીઓમાં રેતી ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. હું પહેલો બેસીશ, ભાઈ પાછળ બેઠા હોય અને ઓછું દેખાય એટલે અમે લોકો અંદર મસ્તી કરીએ અને આગળ બેસવા માટે તત્પર બનતા. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. કેટલું એ સમયનો સુખ કેવું હતું એ વિચારે છે કે અત્યારે આપણને ઘરમાં બેઠા બેઠા એસી રૂમ, કન્ડિશન રૂમ, એર કન્ડિશનવાળા રૂમમાં પણ એવું સુખ નથી મળતું જે એ સમયમાં ત્યાં ખુલ્લા મેદાનોમાં બેસીને રાત્રે સરસ મજાની ભવાઈ જોવામાં મળતું. ટેસડો પડી જતો આખું ગામ અને આજુબાજુના ગામડાના લોકોએ ભવાઈ જોવા માટે આવતા. આગળ કહે છે, શિયાળામાં હૂતતું આટા પાટાની રમત રમીએ. આ સમયનો ગયો અને હવે ધીરે ધીરે શિયાળો પ્રવેશે છે. અમે હુતુતું રમીએ, કબડ્ડી રમીએ અને આટા પાટી રમીએ એટલે આંધળો પાટો રમીએ. કડકડતી ઠંડી ઉડાડીએ. રમીએ એટલે શું થાય, આપણું બોડી છે એનું ટેમ્પરેચર થોડું વધે અને અમે અમારી આવી રીતે ઠંડી ઉડાડતા. આંબલી પીપળીની રમતો રમીએ, વડની વડવાઈઓમાં હિંચકા બનાવીએ. કેવા સરસ દ્રશ્ય લાગે, વિચારો તો ખરા, એ ઝાડ ઉપર ચડવાનું ને ફરી પાછું દોડીને ઉતરવાનું ને ફરી ચડવાનું. આંબળી પીપળીની રમત રમવાની તો ખૂબ મજા આવે એવું લેખક કહે છે. પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ, કેટલા સરસ સરસ શબ્દો. એકબીજાને મારતા જઈએ, ખરખાઈની દેવા વાળી કરીએ, એ વાગે એ રોવે પણ છતાંય અમે કેવા એકબીજાના કપડાંય ફાડી નાખીએ એટલા બધા અમે તાનમાં ને ગુસ્સામાં હોઈએ. માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળા ગાળી કરીએ, અંતે ક્યાં સુધી આવી જાય કે લિમિટ પૂરી થઈ જાય, મારવા માંડીએ, રોવા માંડીએ ને બોલવામાં પછી તો ભાન રહે નહીં. અને પછી સામસામાં પથરા મારીને લોહી લોહાણ પણ કરીએ. કેટલી હદે એ ત્યારનો સમય કેવો હશે એ તો વિચારો, કે જે બાળકો છે એ એટલા બધા ઝઘડતા પણ છતાંય આગળ લેખક કહે છે, પણ થોડી જ વાર થાય ને ત્યાં બધું ભૂલી જઈએ, કાંઈ મનમાં એવી કોઈ રાગ કે દ્વેષ જ નહીં, હતા એવા ને એવા પાછા મિત્રો થઈને રમીએ, બધું ભૂલીને ભેગા મળી અને ફરી પાછા રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ, ન ફરિયાદ કે ફાંદો, કોઈ જાતની કાંઈ કોઈની સાથે ફરિયાદ નહીં ને કોઈ કાંઈ વાંધો નહીં, જીવો મારા ભાઈ મસ્તીમાં અને આનંદમાં, એ જ અમારા જીવનનો ધ્યેય. કાંઈ જ મનમાં કોઈના પ્રત્યે દ્વેષ, રાગ, ખોટું લાગવું એવી કાંઈ લાગણી જ નહીં. આગળ હવે શિયાળો પૂરો થાય, ઉનાળાની વાત લેખક નિબંધમાં કરે છે. મજા તો સૌથી વધારે ઉનાળામાં આવે આપણને, તે ઉનાળામાં મજા આવે, આમ ગરમી લાગે પણ એ મોડી રાત સુધી જાગવું ને બહાર ફરવા જવું ને ઠંડા ઠંડા ગોળા ને આઈસ્ક્રીમ ખાવા ને ખૂબ મજા આવી જાય ને, એમ લેખક પણ કહે છે કે ઉનાળા જેવી મજા તો ક્યારેય ન આવે. શાળાનો સમય સવારનો હોય, ગામડે જનરલી બપોરની જે સ્કૂલ હોય ને એ ઉનાળાની અંદર મોર્નિંગ શિફ્ટમાં કરી નાખવામાં આવે એટલે કે છે સવારમાં શાળાનો સમય હોય, 11 વાગ્યા 9 વાગ્યા ત્યાં તો સ્કૂલેથી અમે પાછા આવી જઈએ, ખાઈએ પીએ ને પછી શું કરવાનું, ઘરે તો કોઈ છે નહીં, મમ્મી પપ્પા તો ખેતરે ગયા છે, ખાઈએ પીએ ને પછી શું કરીએ. બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાજતા જવાનું. હવે જે ભાત ઉપડ્યું છે ઘરે, ભાત મતલબ મમ્મી પપ્પાનું જે જમવા માટેનું ટિફિન ભરેલું છે, એ ટિફિન લઈ અને બપોરે પછી ખુલ્લા પગે એ બળબળતી રેતમાં ગોંદરેથી પછી થઈને ખેતરમાં એ જમવાનું દેવા જવાનું હોય.
ત્યારે તો બૂટ ચપ્પલ સેન્ડલ કોઈ સપનામાં પણ નહોતા જોયા, એવું લેખક કહે છે કે અમે ત્યારે એમને ખુલ્લા પગે જ જતા, ગમે એવો તડકો હોય, ગમે એવી ઠંડી હોય. આગળ કહે છે લેખક, ઉનાળામાં ખેતરે જવાનું ન હોય ને તો બહુ મજા આવી જાય. આ એક ખેતરના કામ સિવાયની બાકી બધી વાત મજા આવે એવી, એવું લેખક કહે છે કે ગરમ લાય વાયરા વાતા હોય, લૂ લાગતી હોય એકદમ, અને તેમાંય છાયડામાં ગોંદરે અમે રમતા હોઈએ, સરસ મજાના ઠંડા પવનમાં ઠંડા જે વૃક્ષો છે એની નીચે અમે રમતા હોઈએ, કોઈ બપોર કે તડકો ન જોવે. આપણે ઘણી વાર જોયું જ હશે તમે લોકોએ કે ગમે એવો તડકો હોય ક્રિકેટ રમવા વાળા છોકરાને કાંઈ નડે નહીં, એક ગમે એવા તડકામાં કાળા મસ્ત થઈ જાય તો એ રેમા કરે. એમ લેખક અહીંયા કહે છે કે બપોરે અમે ગમે એવી લૂ વાતી હોય, ગમે એવો તડકો હોય, અમે ત્યાં જ હોઈએ. રમવું રમવું ને રમવું, એ જ અમારો મુદ્રા લેખ. જીવનમાં અમે બસી ફિક્સ કરેલું હોય એ જ અમારું એક પાક્કું નિશાન. અમારે રમવું 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 ગમે એ પરિસ્થિતિ આવે. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ચરતી બપોરનું, બપોરે જે મજા આવે એ તો ક્યારેય ન આવે. ઘરમાં ગરમ જે લાય વાતી હોય એવી ચરતી બપોરે ગામના ઢોર બપોરે ગોંદરે આવી જાય. જે લોકો ગાયો અને ભેંસો રાખતા હોય એ ગોંદરે આવીને પોતાની ભેંસોને ગાયોને ત્યાં પોરો ખાવા માટે બેસાડે. હવાડામાંથી પાણી પીને પીપર પીપળો લીમડી કે વડના છાયડે બેઠા બેઠા એ હાફતા હોય, ઘણું બધું હાલીને આવ્યા હોય એટલે એ જે પશુઓ છે એ હાફતા હોય છે. કેટલીક વાર તો સામસામાં શિંગડા ભરાવીને બાખડતા હોય. ઉનાળો હોય ને એટલે મગજ બધાના તપેલા હોય, જનરલી આ બધા ઢોરના તો ખાસ તમે ઘણી વાર બળદને ખૂટિયાને એને બાંધતા જોયા હશે, ઝઘડતા જોયા હશે, ઉનાળામાં એ પ્રમાણ વધી જાય. એટલે અહીંયા કહે છે કે સામસામાં શિંગડા ભરાવીને એ પશુઓ છે બાંધતા હોય, ગોવાળિયા ખાવા માટે ઘેર ગયા હોય અને પશુઓ એના રેઢા પેઢા હોય, ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને, બેઠી છે જે ભેંસ એની પીઠ ઉપર અમે બેસી જઈએ, રાજાના ઠાઠથી ડોલીએ. આમ અમે એવું અનુભવ કરીએ કે મોટો હાથી એરાવત બેઠો છે અને અમે એની ઉપર રાજાની જેમ બેઠા છીએ, અને રાજાની જે ફિલિંગ આવે ને એવા રાજાના ઠાઠથી અમે ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી ને એ પણ એક લાવો છે. ગામડાના બાળકો હોય ને એ કોઈ એવું પશુ નહીં હોય જેની ઉપર નહીં બેઠા હોય, કૂતરો હોય, ગધેડું હોય, ગાય હોય, બધા ઉપર. તો એ કહે છે કે ભેંસની સવારી કરવી એ પણ એક ખૂબ મજાનો સોનેરો અવસર છે. એમાંય જો કોઈ ભેંસ અળવિતરી નીકળે, અળવિતરી મતલબ થોડી ગુસ્સાવાળી આડું હાલવાવાળી અળવિતરી હોય તો જમ કરીને અમે જ્યારે એની પર બેસીએ એટલે એ ઊભી થાય અને મારવા દોડે, શિંગડા હલાવે, કોઈ એનું પૂંછડું વીંજે, પણ અમે તો વગડાના વનેર જેવા, એ પૂંછડાથી આ મારવા કરે અને શિંગડાથી મારવા કરે, પણ અમે વગડાના વનેર જેવા, મતલબ વગડાના વાંદરા જેવા. બપોરે તો ગોંદરે અમે જ ગોકુળિયા અમે જ ગોવાળિયા ગોકુળ ગામના, જાણે અમે સ્વયં કૃષ્ણ ભગવાન થઈ ગયા હોય અને ગોંદરે રમતા હોય એવું અમને લાગે. આખું ગામ ગોંદરે માથે, આખું ગામ છે એ અમે માથે, જાણે ગોંદરે હોઈએ તો માથે લઈને ફરતા હોય એટલી ધમાચકડી મજા આવીએ. હવે ઉનાળાની રાતની વાત કરી કે ઉનાળાની અજવાળી રાત હોય અને અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ, ખાધું ન ખાધું અને રાત્રે પાછા ગોંદરે રમવાની એટલી બધી તાલાવેલી હોય, અંદરથી એટલી બધી ઈચ્છા હોય કે બધું બીજી બાજુ અને અમારે રમવાનું બીજી બાજુ, થોડો સમય મળ્યો નથી કે દોડતા જઈએ ક્યાં, સીધા ગોંદરે. રેતી અમને ખૂબ વાલી લાગે, મોડી રાત સુધી અમે ઘરે જવા કોઈ ઊભા જ ન થાય, અને ક્યારેક તો લોકો અમને મમ્મી ને પપ્પાને ઘરેથી બોલાવવા આવે અને પછી એ હરખાઈના ધમારે મારે, અને કે મારવું માર ખાવો એ અમારો શું છે, કુદરતી ક્રમ. અમને તો એ હેબિટ થઈ ગઈ, અમે એનાથી ટેવાઈ ગયા, એટલે માર ખાવો તો બહુ ઇઝીલી અમે સહન કરી લેતા. અને પછી ક્યારેક તો અમે ઠંડી એ રેતીમાં ઘસઘસાટ ઊંઘી પણ જઈએ, ત્યારે તો અમારું આવી જ બને, હરખાઈનો વારો પડી જાય. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. કેવી સરસ મજાની રાત્રિને વૃક્ષો અને એ સરસ મજાની રેતી અને એમાંય તે રાત્રે ઠંડો પવન, એ સમય જ જુદો હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા અમે આરામથી પડ્યા રહીએ,
ગોંદરું અમારે મન એર કન્ડિશન જેવું હતું ત્યારે. મારા માથામાં લેખક કહે છે કે હજી પણ ગોંદરાની રેતી ભરાયેલી હોય એવું મને લાગે છે. આગળ કહે છે પાનખર, પાનખર એ પાંદડાથી આખું એ સમયે ગોંદરું ભરાઈ જતું. એના ઉપર ચાલવાની તો ખૂબ મજા આવતી. ક્યારેક કોઈ ઘરમાંથી દેતવો લઈને આવે, જેને આપણે દેવતા કીધું, દેતવો લાવે અને બધા પાંદડા ભેગા કરીને પછી સળગાવે. એમાંય જો કોઈક જોઈ જાય તો શું કે, એટલે આ ચમને ઓળગાવ્યું, મતલબ કેલા કેમ સળગાવ્યું, એમાં તો કીડી અને મકોડા હોય, એવી રીતે એ લોકો બોલે. કેવું? કીડી ને મંકોડા હોય એટલે એની અંદર જીવજંતુ હોય, એ બળી જશે, એ મરી જશે ને તમને પાપ લાગશે. એટલે ત્યારે લેખક કહે છે કે અમને પાપ ન લાગે ને એટલે અમે ફટોફટ પાછું એ હળગાવેલું ઠારી નાખીએ. એવા તો અમે જીવ દયાવાળા હતા એ બાળકો એ સમય, એટલા બધા ત્યારે જીવ પ્રત્યે પ્રેમ રાખતો. હવે ચોમાસું આવ્યું. ચોમાસામાં કહે છે કે વર્ષારાણી તો ગામડાનો પ્રાણ. પાદરની સ્થિતિ કેવી હોય ચોમાસામાં એ બતાવે છે. ગામડાનો તો આધાર જ ચોમાસું છે ને. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થાય. આખા ગામમાંથી બધું લેતા લેતા જે પાણી આવતું હોય એ બધું ક્યાં ભેગું થાય? ગોંદરે ભેગું થાય. પાણી ત્યાંથી સીધું તળાવમાં જ જાય. ખળખળતા પાણીમાં આખા ગોંદરે એ પાણી વેરાઈ જાય અને વરસાદમાં પલળવાનો તો એ લાવો જ જુદો હોય છે, રોમાંચ જ જુદો હોય છે. ગોંદરાના વૃક્ષો જે છે એની સાથે પાણી જ્યારે અથડાઈને જતું હોય તો એ પાણી પોતાની સાથે કેટલી વસ્તુઓ ઢસડાઈને લઈ જતું હોય એ જોવાનો પણ ખૂબ આનંદ આવે. આખી દુનિયાઓના રસ્તા સાથે મારું આ ગોંદરું સંકળાયેલું છે એવું લેખક કહે છે. એનો સંબંધ છે એ જીવિત છે. વટે માર્ગું કે કોઈ અતિથિ આવે તો ગોંદરે થઈને આવે. કેટલી જ્ઞાતિઓની પંચાયત પણ અહીંયા ભરાય. પંચાયત મતલબ પંચાયત. અને અહીં જ વિચરતી વિસરતી જે જાતિઓ છે એ ડેરા ને તંબુ અહીંયા ડાલે, મતલબ જે બહારથી આવ્યા છે અને વિચરતા લોકો છે એ લોકો પણ પોતાનો ટેન્ટ ત્યાં બાંધીને રહેતા. ગામ કૂવો અને મંદિર પણ ત્યાં જ હોય. આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. ધીંગાણા મતલબ લડાઈ અને ઝઘડાઓ થયા છે. લાકડીઓ ધારિયા અને તલવારો પણ એટલા ઉછળ્યા છે. ઢોલ ધ્રબુક્યા છે. સરકારી એવા લફરાઓ પણ થયા છે. ગોંદરે ઘણી તડકી છાંઈ જોઈ છે. ગોંદરો ગામની ચાહોજલાલીનું અને ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે એવું આપણને અહીંયા ગોંદરું કહે છે. લેખક કહે છે કે મારા કોમળ પગલાંને સાચવતું એ ગોંદરું હજી મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું. પાછળ જોઉં છું તો ક્યાંય મને મારું ગોંદરું દેખાતું નથી. કારણ કે એ જે ગામની અંદર ગોંદરું હતું ત્યાં અત્યારે કાળા કાળા શિંગડા મતલબ મોટા મોટા બિલ્ડિંગ્સ અને બંગલાઓ બની ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું, મારું પાદર? વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું. મારા ગામડે હું જાઉં છું. મારા ગામના પાદર તરફ હું જાઉં છું. સુગંધનો સ્વાદ નામનો જે નિબંધ છે એમાંથી આપણને એક આખંડ લઈને આપવામાં આવ્યો છે. અહીંયા શબ્દ સમજૂતી છે. ગોંદરું એટલે ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ પાદર, હવાડો એટલે કે ઢોરને પાણી પીવાનો કુંડ, વેળું મતલબ રેતી, ટાબરિયા નાના બાળકો, બખોલ તો પોલાણ, લડધો એટલે અહીંયા રખડતો એવો છોકરો, ઢાક તો બીક અને ટેસડો એટલે મજા, મુદ્રાલેખ મતલબ આદર્શ વાક્ય, પૂગોળ એટલે ભૂંગળ, એર કન્ડિશન એટલે કહીએ કે વાતાનુકૂલિત યંત્ર જેને આપણે એસી કહીએ છીએ, ધીંગાણા મતલબ લડાઈ અને વનેર એટલે જંગલી, કાળોત્રો એટલે કાળો સાપ. નીચે થોડા રૂઢિપ્રયોગ પણ છે. જુઓ, મેળો જામવો એટલે ઘણા માણસોનું એક સાથે ભેગા થવું, ગામનું નાક એટલે ગામનું ગૌરવ, મૂછ મરડવી એટલે અભિમાન કે શુરાતન પ્રગટ કરવું, શ્રી ગણેશ કરવા એટલે કાર્યનો શુભારંભ કરવો, માથે કરવું એટલે અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા, પોરો ખાવો મતલબ આરામ કરવો, તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખમાંથી પસાર થવું, અને પૂઠ વાળવી એટલે પાછળ ફરીને પાછા વળીને જોવું. તો બાળકો, તમને આ લેસન ભણવાની ખૂબ મજા આવી છે. થેન્ક યુ.